એક ધારાસભ્ય તરીકે કામ કરવાનું હોય એ કાંતિભાઈ કરે છે. મારે 2027 માં હજી મુદત પૂરી થાય, આ ચૂંટણી લડવા માટેની એટલી બધી ઉતાવળ પણ નથી, પણ આ મારા આગેવાનોને, દિનેશભાઈ ને, કાંતિભાઈ ને, બધાને, આખા જિલ્લાના તમામ આગેવાનોને આજે પૂંજપુરની ધરતી ઉપરથી અભિનંદન આપવા ઘટે. એમણે બધી સર્વાનુમતે એમ કીધું કે બેન અત્યારે થોડીક પરિસ્થિતિ વિપરીત છે, જ્યારે કોમવાદ ઉપર જ્યારે ચૂંટણી લડાતી હોય અને ક્યાંક મોટા સમાજનો ઓથ લેવો પડતો હોય, તો અમે આ સર્વાનુમતે ગેરી બેન આખા જિલ્લાના આગેવાનો તમારું નામ નક્કી કરીએ છીએ અને તમારે ચૂંટણી લડવાની છે. આ મારા આગેવાનોને જેટલા અભિનંદન આપો એટલા ઓછા, એના માટે તાળી ઉપાડીને એને અભિનંદન આપો. વિપરીત પરિસ્થિતિમાં 1947 ગાંધીજી આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટે સર્વ ધર્મના તમામ સમાજના બિરસા મુંડા હોય કે આપણા અનેક એ વખતના સ્વતંત્ર સેનાનીઓ હોય એ દેશની આઝાદી માટે ચૂંટણી, દેશની આઝાદી માટે લડતા હતા અને એ દેશને આઝાદ કરાવવા માટે લડતા હતા. એ ટાઈમે આ દેશના સુખી સંપન્ન લોકોએ, ચાહે રતન ટાટા હોય કે આ બધા જે ઉદ્યોગપતિઓ હતા, એમને ગાંધીજીને એમને નાના મોટી મદદ કરીને આ દેશને આઝાદ કરવા માટે ફંડિંગ કર્યો હતો. આ 2024 ની ચૂંટણી નૂરમામા નૂરભાઈ એવી છે કે આ દેશમાં 2024 એટલે મારો મધ્યમ ને ગરીબ વર્ગ હોય, આ જો આજે 100 રૂપિયા 200 રૂપિયા આ બહેનો આઈને આપી, નૂરભાઈએ ફૂલ ને ફૂલ ની પાંખડી, મોહમ્મદભાઈએ, આ 2024 ની ચૂંટણી એ આઝાદ ભારતમાં લોકશાહી ટકાવવા માટે કરીને આ ફંડિંગ અમારી પાસે આવી રહ્યું છે. એક સરમુખતાર સાહેબ દેશ તરફ ધકેલાઈ રહ્યો છે, ત્યારે આપણે અનેક વખત સરકારી કર્મચારીઓ માટે, અધિકારીઓ માટે લખતા હોઈએ કે આ ગરીબ વ્યક્તિ છે અને એનું કામ થાય એના માટે આપણે સૌ એક ભારતીય તરીકે પરિવારવાદ હોય, પ્રાંતવાદ હોય, રાષ્ટ્રવાદ હોય, પણ એના ઉપર પણ આપણે માનવતાનો વાદ છે. અને જ્યારે માનવતાનો વાદ છે ત્યારે કમસે કમ હવે ઇન્સાનિયત પણ ક્યાંક ને ક્યાંક ખતરામાં મુકાણી છે, અને ખતરામાં મુકાણી છે ત્યારે મારે લઘુમતિ સમાજને બીજું વિનંતી વધારે ના કરવાની હોય, જવાબદાર છે. એમના રગે રગમાં જાહેર જીવનનું, રાજકારણનું નોલેજ છે એટલે એ બાબતમાં મારે કોઈ પ્રકાશ પાડવો નથી, પણ તમારી આળસ કે ક્યાંક એક બે વોટ નહીં આપીએ તો આવડા મોટા 20 લાખમાં કઈ ઉણપ નહીં દેખાય, પણ 100% ઉણપ દેખાશે. તમારો કિંમતી ને પવિત્ર મત એ એક એક મતદાન મથક સુધી પહોંચીને મતદાન થાય ખૂબ જરૂરી છે. હું માનું ત્યાં સુધી મારા પોતાના બનાસકાંઠા જિલ્લાના પ્રવાસના અનુસંધાને એમ કહું છું કે ઊંચામાં ઊંચું મતદાન એ કદાચ બનાસકાંઠા જિલ્લાનું છે એમ, અને એમાં આપણે ક્યાંય ઉડા ના ઉતરીએ. એ દિવસે કોઈ પ્રસંગો હોય, ધંધા રોજગાર હોય, તો તમારું મત ને તો મળવાનું જ છે, પણ બીજા 5-25 જણામાં ફોન કરવા પડે તો કરજો. અને એટલા માટે કે જ્યારે હવે એક બંધારણ આપણને આપેલું છે આ દેશના બાબા સાહેબ આંબેડકર, એ બંધારણ જ્યારે ક્યાંક ખતરામાં હોય, નવી નવી તમે વાતો સાંભળતા હશો, અબ કી બાર 400 પાર આ બધા જે નારાઓ એડવાન્સમાં જે બોલાવે છે, એ ક્યાંક ને ક્યાંક એ કઈ કક્ષાએ જવાના છે એ આપ સૌને બધાને ખબર છે, ત્યારે સ્થિતિનું નિર્માણ ના થાય એટલા માટે હું આપ સૌને જાહેરમાં યાદ કરાવું કે જ્યારે જ્યારે બનાસકાંઠાની સીટ એ કોંગ્રેસ પાર્ટી જીતીને એ ટાઈમે કેન્દ્રમાં એની સરકાર બની છે. હું તો કહું જે પાર્ટી જીતી એની સરકાર બની છે. 2004 માં ઋષિ ચાવડા જીત્યા, 2009 માં મુકેશભાઈ જીત્યા, છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી જીતી. એ વખતે જનતા દળનો એક VPC નો આખું ચાલ્યું, માંડલ પંચનું,
અને એ ટાઈમે જે વિષય જીત્યા તો પણ કેન્દ્રમાં બીપીસી ની સરકાર બની હતી કે નથી બની? જ્યારે જ્યારે બનાસકાંઠાની સીટ જે પાર્ટી જીતે એની કેન્દ્રમાં સરકાર બને તો કેન્દ્રમાં કોંગ્રેસ ની સરકાર બનાવવા પણ ક્યાંય આલસ ના કરતા એવી મારી બે હાથ જોડીને વિનંતી. અને આવનાર સમયની અંદર જે કોંગ્રેસ પાર્ટીએ આ દેશ માટે અને આદિવાસી હોય લઘુમતી હોય તમામ સમાજો માટે કેન્દ્રમાં જે યોજનાઓ બનાવી હતી એ યોજનાનું અમલીકરણ એ પૂરેપૂરું આવનાર સમયમાં આપના આશીર્વાદ થકી થાય એવી પણ હું આપ સૌને વિનંતી કરું છું. સુરતમાં તમે જોયું નૂરભાઈ, લોકશાહીના આ મંદિર સમાન આ દેશ, આપણે એમ કહીએ કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ, કે 5 વર્ષની અંદર કોઈ પણ પ્રજાનો પ્રતિનિધિ એના વચ્ચે જાય ફરી આશીર્વાદ પ્રજા આલે તો જ એ ચૂંટાઈને સત્તાસ્થાને આવે. એનું મતનું મૂલ્યાંકન એક વાલ્મીકી સમાજનું મત હોય તો એનું વેલ્યુ છે ને એવડું, અને દેશનો વડાપ્રધાન હોય તો એના એના મતનું પણ વેલ્યુ છે ને એવડું. આવડી મોટી લોકશાહી દેશ જ્યારે ખતરામાં હોય ત્યારે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે ક્યાંક આપણે સૌએ માનવતા માટે પણ આગળ આવવું પડશે. અને માનવતા માટે એટલા માટે કે કોઈ અધિકારી કામ ના કરતો હોય ત્યારે આપણે એને છેલ્લે લખીએ છીએ કે આ એક ગરીબ ને મધ્યમ વર્ગ નો વ્યક્તિ છે, તો હું આપને વિનંતી કરું છું કે કાયદા નિયમમાં આવતું હોય કે ના આવતું હોય પણ માનવતા રાખીને આનું કામ કરી આપજો એવી વિનંતી આપણે અરજીમાં કરીએ છીએ. એમાં ચૂંટણી પર એક માનવતા માટે કરીને પણ આપણે સૌને આગળ આવીને જે આપણી ફરજ છે નિભાવવાની છે, અને ફરજના ભાગરૂપે 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. પહેલે દિવસેથી પહેલો નંબર આવે છે ભાઈ પ્રધાનભાઈ મહેન્દ્રભાઈ, આખા ગુજરાતમાં ટિકિટ પહેલી જાહેર થઈ મારી પહેલા નંબરમાં, પહેલામાં પહેલું ફોર્મ ભર્યું બનાસકાંઠા જિલ્લામાં, તો પહેલામાં પહેલું ફોર્મ મારું ભરાણું. અને બેલેટમાંથી નંબર આવવો જોઈએ એબીસીડી ના ક્રમમાં એ તો એમાં પણ પહેલો આવ્યો છે. અને સળંગ અત્યારું જીજુ પહેલો પહેલો ચાલતો હોય તો 7મી તારીખે, અને નૂરભાઈ કહે છે કે 4થી તારીખે પરિણામ આવે 4-6 એ, અને એમાં પણ આપણો પહેલો નંબર રહેવાનો છે. અને અભિન ને ગુલાલ જયારે ઉડવાનું હોય ત્યારે એના જશના ભાગીદાર પૂંચપુર ને આ તાલુકા પંચાયત ની સીટ ના સર્વ મતદારો બનજો. આ ગામો ની અંદર મુકેશભાઈ અનેક કામો કર્યા, ગઢવી સાહેબે કર્યા, આજે ક્યાંક એમની ખોટ એ આપણા ને વર્તાય છે. એમનું સ્થાન તો આપણે ના લઈ શકીએ પણ એમના પરિવારના સભ્યો જયારે આપ સૌને વિનંતી કરવા આવ્યા હોય ત્યારે બધા આગેવાનોને યાદ કરીને ક્યાંય નાના મોટી ચૂક ન થાય એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.